नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनું સ્વાગત કરું છું મારી ચેનલમાં. મિત્રો, એક તરુણી સાથે બનેલી સત્ય ઘટના આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી. હોસ્ટેલમાં મુકતા પહેલા લાડલી છોકરીઓને તેમના પેરેન્ટ્સે અંગત જીવન વિશે પૂછતા રહેવું જોઈએ. શૈલી, હા મિત્રો, એનું નામ બદલવામાં આવેલું છે. એ 10મું ખૂબ સારા માર્ક સાથે પાસ કરીને 11 સાયન્સમાં પપ્પાની પસંદગીની સ્કૂલમાં વિથ હોસ્ટેલમાં એડમિશન લીધું. શૈલી શરીરથી શ્રેષ્ઠ, કોમળ અને ફૂટડી સ્ત્રી જેવી ભરાવદાર, બાંધાની એટલે પહેલી જ નજરમાં આંખોમાં ઉતરી જાય એવી 16 વર્ષની માસૂમ બાળા તરુણી હતી રણજીત. પરંતુ કેવું પડે સર, આ રણજીતની નજર આવી આકર્ષક તરીના ઉપર ન પડે ને તો રણજીત સાનો કહેવાય. રિસેસ પડતાની સાથે જ શૈલી એકલી જ વોશરૂમ બાજુ જઈ રહી હતી. ત્યાં વચ્ચે રણજીતે મીઠી ભાષામાં બોલાવી, છોકરી નવી છે ને તું? શૈલી બોલી, હા સર. રણજીત હૈયાને મેલી નજરથી બોલ્યો, ઘરની યાદ તો ખૂબ જ આવતી હશે ને બિચારીને? રણજીતના એક જ ઇમોશનલ ડાયલોગથી શૈલીનું હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાં આંસુ આવવાની પૂરી તૈયારીમાં જ હતા. રૂમાલથી આંસુ લૂછતા શૈલી બોલી, હા સર, બહુ જ મમ્મી યાદ આવે છે. રણજીતે કહ્યું, બધા ક્લાસમાં બેસી જાય એટલે ફોન કરો હોય ને તો આવજે મારી પાસે. બાકી હોસ્ટેલવાળા તો 2 મહિના સુધી તમને વાત જ નહીં કરવા દે. અત્યારે જ્યાં હું? જી સર. શૈલી તો ખુશખુશાલ ચહેરે હૈયા હસનો મિજાજ લઈને પ્રફુલ્લિત થઈ ગઈ. કોલ કરવાના ઇંતજારમાં લોબીમાં ટહેલવા લાગી. ત્યાં સ્કૂલનો ઘંટ વાગ્યો અને શૈલીની ઉર્મિઓમાં શબ્દ મિલનનો રણઝગાર ચહેરા ઉપર ઉભરાવા લાગ્યો. બધા ક્લાસમાં બેસી ગયા એટલે શૈલી અપરિચિત રણજીત સર પાસે ગઈ. હોસ્ટેલમાં આવતી છોકરીઓની નેન્સેસ પારખતો રણજીત પોતાની સામે ઊભી રાખીને વાત કરવાના બદલે બોલ્યો, આલે આ મોબાઈલ અને લાઇબ્રેરીવાળી બાલ્કનીમાં જતી રહે. આટલું બોલતાની સાથે જ રણજીતે ફોન આપ્યો. શૈલી ફોન લઈને બાલ્કનીમાં જતી રહી. શૈલીએ પહેલો ફોન મમ્મીને લગાડીને તરત જ બીજો ફોન એની સાથે બાળપણથી ભણતા મિત્રોને લગાડીને હૈયાની ઉર્મિઓની આપલે કરી હતી. ત્યાં આમ જ છોકરીઓને ફસાવતો રણજીત આવ્યો અને બોલ્યો, કોની સાથે વાત કરો છો? બોયફ્રેન્ડ રાખે છે એમને? શૈલી ગભરાઈને બોલી, ના સર, જસ્ટ એમ જ કોલ કર્યો. રણજીતે કહ્યું, એમ વાડી થામા, અત્યારે જ કોન્ટેક્ટ બુક મંગાવીને તારા ફાધરને જણાવું છું. છોકરાના નંબર તો આમાં છે જ ને? શૈલી રડતા રડતા બોલી, ના સર, તમને બે હાથ જોડું છું, આ વાત ઘરે ન પહોંચાડો પ્લીઝ સર. તું હોસ્ટેલમાં રહે છે ને, છેલ્લો તાસ તારે ફ્રી હશે ત્યારે આવ, તું તારો કેસ તો સોલ્વ કરવો જ પડશે મારે. શૈલી ડરની મારી જી સર કહેતા બોલી, બટ સર, વાત ઘરે ન પહોંચાડો ને તો જ આવું. ક્લાસમાં જતા નવી સ્ટુડન્ટ હોવાથી અન્ય વિદ્યાર્થીઓના પરિચયમાં ખાસ હજુ હોતી નથી. આજે સર પણ લેટ હતા એટલે ચૂપચાપ પાટલી ઉપર બેસી રહી અને વિચારી રહી, હવે શું થશે? મારી બધાને ખબર પડશે? મારા ક્લાસમાં ખબર પડશે? સ્ટાફમાં બેઇજ્જતી થશે મારી? મારાથી વધારે તો પપ્પાનું આવડું મોટું નામ ધૂળમાં મળી જશે. આવા અનેક તર્ક વિતર્ક મગજમાં ચાલી રહેલા ત્યાં છેલ્લો તાસ પણ આવી ગયો. બધા લેબ બાજુ ગયા અને શૈલી ડરની મારી રણજીત સર ઉભેલા હતા ત્યાં જવા લાગી એટલે રાહ જોઈને ઉભેલો રણજીત આગળ ચાલવા લાગ્યો. દબોકતે હૈયે પાછળ પાછળ શૈલી, જે તે સંસ્થામાં અભ્યાસ કરાવતા હોય એને ખબર જ હોય કે કેમેરા ક્યાં લગાવેલા છે અને ક્યાં લગાવેલા નથી. અને આવા ચાલકો તો ખાસ પહેલા તો આજ ગણિત ચલાવતા હોય છે. જાતીય શોષણખોરો આવી માહિતી ખાસ રાખતા હોય છે અને આમ કેટલી ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને અન્ય જોબ ગર્લ્સ આવા હવસખોરોના પંજાબા રોજ બરોજ બ્લેકમેલ થઈને ન ઈચ્છવા છતાંય એક નાના પાપને છુપાવવા મજબૂરીથી પોતાનું સર્વસ્વ ધરીને આજે પણ પીખાતી જ રહી છે, જેને બીજી તરફ પોતાની શાન જાળવ્યાનો સંતોષ ધરી મન મનાવે છે કે મનાવવું પડે છે. કેમેરા વિહોણા અને નકામી પાટલી ટેબલ ખુરશીઓના પડેલા અવારો રૂમમાં રણજીતે પ્રવેશ લીધો. પાછળ હૈયાના ધબકારા વધતા જતા શૈલીએ પણ શૈલી અંદર ગઈ અને જોયું તો રણજીત એક ટેબલ ઉપર પગ ચડાવીને
વિલનની અદાથી બેઠો રોજ પીવા આવતો હોય એમાં પડતલ ટેબલના ખાનામાંથી માચીસ અને બ્લેક સિગારેટ કાઢી હોઠ ઉપર મેલી સળગાવી જોરું કે છટ ખેંચીને તીણા હોઠમાંથી ધુમાડાની ફૂંક મારતા બોલ્યો, મેટર અહીં જ પૂરી કરવી છે કે બાપની આબરૂને છડે ચોક મેલવી છે? સ્ત્રીની ત્રીજી નેત્રની કુદરતી બક્ષિસના કારણે રંજીતની વૃત્તિ તો પારખી જ ગઈ હતી એટલે લાચાર શૈલીએ રોવાની શરૂઆત કરતા રંજીતે ગુસ્સા ભરેલી લાલ આંખો બતાવતા બિંદાસ ઊભો થઈને બોલ્યો, ચાલ કપડા ઉતાર. શૈલી મૂંગા ડુસકા સાથે ભરાયેલા હૈયાએ નાસર 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 પ્લીઝ જવા દો, પ્લીઝ જવા દો, એક ભૂલ જવા દો પ્લીઝ સર, આમ અવારું રૂવામાં નાદાન શિક્ષક સામે બોલતી જાય અને રોતી જાય. રંજીત બોલ્યો, ચાલો તો પપ્પાના નંબર બોલો ફટાફટ. શૈલીની બુદ્ધિ બેર મારી ગઈ કે શું? અન્ય કોઈ વિચાર બંધ થયો, એક જ વિચાર મગજમાં ચાલતો હતો, બોયફ્રેન્ડની પપ્પાને જાણ થશે તો. એ એક જ વાતનો મોટો ડર હતો એટલે ધ્રુસકે ધ્રુસકેને કાપતા કાપતા સરસ્વતીના આરાધક સામે કાપતા હાથે સ્કૂલ ડ્રેસ ઉતારવા લાગી. રંજીત આ ક્રિયામાં માસ્ટર થયેલો હશે જ, કારણ કે તેના ચહેરા પર ગભરાટ કે અકૃત્યનું એક પણ લખલખું દેખાતું ન હતું. સરસ્વતીની સાધના કરવા આવેલી શૈલી યુનિફોર્મ ઉતારતી અટકી એટલે લાલ આંખ બતાવવાની સાથે જ શૈલીને હાથે છાતી પરનો ઉતાર આવ્યો. ફરી શૈલી અટકી તો એણે અંતર વસ્ત્ર ઉતારવા કહ્યું ત્યારે શૈલી બોલી, સર સર હું પ્લીઝ સર હું પીરિયડમાં છું. ધ્રુસકે ધ્રુસકે છતાં પણ ખાતરી કરવા તો ઉતારે પાર જ કર્યું. શૈલીની વાત અને પોતે હવસ નજરથી જોયેલી સાચું ઠર્યું. તેણે તો માત્ર સિગારેટ બુઝાવી હતી, પરંતુ આ બાજુ શૈલીની તો જિંદગી જ બુઝાઈ ગઈ હતી. એ ઠામુકી ધમકી વરી સ્વસ્થ બનવા વોશરૂમમાં મોકલી પોતે કારની માફક બહાર જ ઊભો રહ્યો હતો. શૈલીના કોમળ જીવનને સરસ્વતીના મંદિરમાં ગુરુદક્ષિણામાં ક્યારેય ન અનુભવાયેલો આવડો મોટો આઘાત મળશે એ તો હોસ્ટેલમાં જતી કોઈ છોકરીએ ક્યારેય નહીં વિચાર્યું હોય. અને એ જ સમયે શૈલીની લો બીપી થતાં પપ્પા ઘરે લઈ ગયા. બાદ શૈલી ફરીએ હોસ્ટેલમાં તો ન જ આવી, પરંતુ આજ સુધીમાં આ વાત એક જ વ્યક્તિને કહી જેને કોલ કરવા રંજીત પાસેથી મોબાઈલ લીધો તેને જ, અને એ મિત્રએ મને વિશ્વાસ મિત્ર સમજીને કહી. સમય જતાં રંજીતની આવી અનેક તરુણીઓની બદદુવા કહો કે ઈશ્વરની સજા જ સમજો. કહેવાય છે ને કે જેને માણસ સજા નથી આપી શકતો એને ઈશ્વર જરૂર દંડ આપે જ છે. એ ન્યાય સરકારના પગારદાર રંજીતને અકાળે કેન્સરનો ભોગ બનવું પડ્યું હતું એ તો ખરું જ, પરંતુ રૂવાડે રૂવાડે જીવડા ખતબદલી નીકળ્યા એમાં કહેવામાં જરાય પણ અતિશયોક્તિ નથી જ. થોડા જ સમયમાં જ ભગવાને નરકના રસ્તે કાયમ માટે મોકલી દીધો હતો. શૈલી આજે પણ જોબ કરતી પીઠ છોકરી હોવા છતાંય પણ અજાણ્યા પુરુષથી એટલી જ ડરે છે અને ક્યાંય કોઈ પુરુષને હયું જ નથી આપતી. એક કોલ કરીને જે ભૂલ કરી એવી જ ભૂલ ફરી ફરી કરવા નથી ઈચ્છતી, એટલે જ આજે પણ ગર્લ્સ હોસ્ટેલને જુએ ને તો પણ બિચારીનું હૈયું ફફડી ઉઠે છે. મિત્રો દીકરીને ભલે તમારાથી દૂર ભણવા મોકલો, પરંતુ તેના દોસ્ત બનીને તેના અંગત જીવન વિશે ખાસ જાણજો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.